गुड इवनिंग स्टूडेंट्स, गया लेक्चर में आपणे गाउसनो नियम अने तेनी समझूती अने एनी साथे साथे टेक्सबुकना उदाहरण 11 अने उदाहरण 12 ए बन्ने जोया था। गाउसनो नियम सामान्य रीते सममित विद्युतभार वितरणो जेटला होय एनी विद्युत क्षेत्रनी तारवणी माटे खूब अगत्यनो छे। अपनी टेक्सबुक में गाउसना नियम की मदद थी विद्युत क्षेत्र मेळवाना त्रण किस्साओ आपेला छे, जेने आपणे गाउसना नियमना उपयोगो एवं कहीए छीए। अपनी टेक्सबुक में टॉपिक नंबर 1.15 ए गाउसना नियमना उपयोगो छे। अनंत लंबाईना तार वडे उद्भवतु क्षेत्र, अनंत विस्तारना समतल वडे उद्भवतु क्षेत्र अने गोलाकार कवच ने लीधे उद्भवतु क्षेत्र, एम त्रण विद्युत क्षेत्र ने लगता उपयोगो आपणने आपेला छे। तो एमानो पहेलो उपयोग जे छे एनी आजे आपणे चर्चा करशुं। तो पेज नंबर 37 पर आ टॉपिक आप्यो छे 1.15 ए गाउसना नियमना उपयोगो छे। 0.1 एटले ए गाउसना नियमनो पहेलो उपयोग अने ए छे अनंत लंबाईना सीधा एटले के सुरेख समान रीते विद्युत भारित तारने लीधे विद्युत क्षेत्र, जे अनंत लंबाई नो तार एवं आपणे लीधुं छे ए आदर्श परिस्थिति माटे छे। सैद्धांतिक रीते अथवा तो थीरोटिकली इनफाइनाइट तार लई शकाय, पण व्यवहारमां एवो तार के जे अति लांबो होय। हवे अति लांबानो अर्थ आपणे एम करशुं के जे बिंदु पासे विद्युत क्षेत्र मेळववानुं छे એ બિંદુનું તારથી અંતર, જેને આપણે સ્મોલ આર કહીએ છીએ, એ જો તારની લંબાઈ કરતાં ખૂબ નાનું હોય અથવા તો તારની લંબાઈ એ અંતર કરતાં ખૂબ વધારે હોય તો એવા તારને આપણે અનંત લંબાઈનો અથવા તો અતિ લાંબો તાર છે એમ લેશું। તો અહીંયા જે આકૃતિઓ આપેલી છે, ઉપરની જે આકૃતિ છે એને આપણે આકૃતિ એ કહીએ અને જે નીચેની આકૃતિ છે એને આપણે આકૃતિ બી કહીએ। વારાફરતી બંને આકૃતિઓ અને એની સમજૂતીઓ છે એ આપણે જોતા જઈએ છીએ। આકૃતિ એ જે છે એ તારની સમમિતિ દર્શાવે છે, એ શું છે અને કેવી રીતે લેવાની એ આપણે વારાફરતી જોતા જઈએ। તો આપણે આ જે તાર છે, આ તાર એ અનંત લંબાઈનો છે એવું બતાવવા આ ત્રુટક રેખાઓ દોરેલી છે, જે એવું સૂચવે છે કે એ અતિ લાંબો છે અથવા તો અનંત લંબાઈનો છે। આ તારથી આર અંતરે, આ અંતર આર છે, આર અંતરે આવેલું ધારો કે આ પી બિંદુ છે અને પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ મેળવવું છે। હવે સમમિતિ એટલે શું એની પહેલાં ચર્ચા કરી લઈએ। તો આર ને ત્રિજ્યા તરીકે લઈ અને જો એક વર્તુળ દોરવામાં આવે તો એ વર્તુળ જે છે એ આ થશે, જે અહીંયા છાયાંકિત ભાગમાં બતાવેલું છે એ આર ત્રિજ્યાનું વર્તુળ થયું। તો આ બિંદુ જે છે એને આપણે પી પ્રાઇમ કહીએ, આ બિંદુને પી ડબલ પ્રાઇમ કહીએ। તો આ જે પી, પી પ્રાઇમ, પી ડબલ પ્રાઇમ એવા બધા બિંદુઓ જે છે એ બધા બિંદુઓ તારના કેન્દ્રથી, જેને આપણે ઓ કીધું છે, એનાથી સમાન અંતરે હોય। એટલે આ અંતર પણ આર થશે, આ અંતર પણ આર થશે, એટલે જે વિદ્યુત ક્ષેત્ર આ પી બિંદુ પાસે મળે એ જ વિદ્યુત ક્ષેત્ર જે છે એ પી પ્રાઇમ, પી ડબલ પ્રાઇમ જેવા બિંદુઓએ મળે। હવે આ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે સાદી એક મેથડ આપણને આમ આપી છે। ધારો કે આટલો જે છે એ એક વિદ્યુત ભારિત ખંડ છે, આ વિભાગને આપણે પી ટુ કહીએ
અને અહીંયા એક બીજો એવો નેવો વિદ્યુત ભારિત ખંડ છે એને આપણે પી વન કહીએ. તો પી વન વડે ઉદ્ભવતું ક્ષેત્ર એ આમ થયું અને પી ટુ વડે ઉદ્ભવતું ક્ષેત્ર જે છે એ આમ થયું. આ બંનેનો સમાંતર બાજુ બનાવો તો આ પરિણામી ક્ષેત્ર આપે. આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને એ આપણે જોઈ શકીએ છીએ એમ ત્રિજ્યાવર્તી દિશામાં છે, એટલે કે આર જે દિશામાં છે એ જ દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર છે. હવે જો તાર પરની વિદ્યુત ભાર ઘનતા ધન હોય અથવા તો તાર પરનો વિદ્યુત ભાર ધન હોય તો આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ અથવા તો બહારની બાજુએ હોય, અને જો તાર ઋણ હોય તો આ ક્ષેત્ર જે છે એ ત્રિજ્યાવર્તી અંદરની બાજુએ હોય. હમણાં આપણે જ્યારે એની થિયરી છે એ જોઈએ આમાં ત્યારે એની વધારે ચર્ચા કરશું. અચ્છા, બીજું એક અગત્યની અથવા તો નોંધપાત્ર બાબત એ છે કે આ અંતર આર છે જે ઓ થી પી સુધીનું, એવા તમામ અંતરો આર લઈએ, અનંત લંબાઈનો તાર હોય તો આ બધા અંતરો ધારો કે આર છે, તો આ તમામ બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સમાન મળે. એટલે આ ઓ થી આર અંતરે રહેલા આ તમામ બિંદુઓ જુઓ અથવા તો આ બાજુના તમામ બિંદુઓ, અને આને જો ત્રિપરિમાણમાં ફેરવવામાં આવે તો આવો એક નળાકાર બનશે કે જે નળાકારની સપાટી ઓ બિંદુથી આર અંતરે હશે. તો આ તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર એટલું જ મળે જેટલું પી પાસે હોય, એટલે કે તારથી આર અંતરે આવેલા બિંદુ પાસે હોય એ જ વિદ્યુત ક્ષેત્ર અહીં મળશે. તો આ જે સમમિતિ છે આ નળાકાર, એને આપણે ગાઉસિયન સપાટી તરીકે લઈ શકીએ. તો એ ગાઉસિયન સપાટી જે છે એ આપણને અહીં આપેલી છે આકૃતિ બીમાં, પછી આપણે એની ચર્ચા કરીએ. તો આ જે આખો ટોપિક છે એને આપણે જો બે વિભાગમાં વહેંચી લઈએ તો બે સમજૂતીઓ છે એ તમારે લખવાની થશે જો એક્ઝામમાં પૂછાય તો. પહેલાં તો તારની સમમિતિ શું છે અને કેમ પી જેવા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન મળે એની સમજૂતી તમારે લખવાની રહેશે. એમાં બે વિભાગો આપણે કરીએ છીએ. એક તો આરને ત્રિજ્યા તરીકે લઈ, ત્રિજ્યા તરીકે લેતા જે વર્તુળ બને એ વર્તુળના પરિઘ પરના બિંદુઓની સમમિતિ, એટલે કે એ બધા બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર છે એ એક સમાન હોય એને સમમિતિ કહેશું આપણે. બીજું કે જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ કોઈ પણ બિંદુએ લો તો એ વિદ્યુત ક્ષેત્ર છે એ ત્રિજ્યાવર્તી છે. જો લેમડા એટલે કે તાર પરના વિદ્યુત ભારની ઘનતા એ ગ્રેટર દેન ઝીરો હોય, એટલે કે ધન વિદ્યુત ભાર ઘનતા હોય, તો આ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અને બહાર તરફ હોય. અને જો લેમડા લેસ ધેન ઝીરો હોય એટલે કે ઋણ વિદ્યુત ભારિત તાર હોય તો એની વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી જ હોય પણ અંદર તરફ હોય, ત્રિજ્યાવર્તી અંદર તરફ, લેમડા ગ્રેટર ધેન માટે બહાર તરફ. તો આ એક જો તમને પ્રશ્ન પૂછાય બોર્ડ એક્ઝામમાં તો પહેલો વિભાગ જે છે એ તમારે સમમિતિ વિશેનો લખવાનો હોય છે. નાઉ નેક્સ્ટ જે છે એ છે વિદ્યુત ક્ષેત્રના સૂત્રની તારવણી, એ આપણો બીજો ભાગ છે, એ વધુ અગત્યનો છે અને એની ચર્ચા આપણે હવે કરી લઈએ. તો એના માટે આકૃતિ બી જે છે એ ધ્યાનમાં લઈએ અને આકૃતિ બી પરથી આપણે તારના આર અંતરે રહેલા બિંદુએ, તારથી આર અંતરે રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવશું. તો આ જે છે આ નળાકારીય ગાઉસિયન સપાટી છે. શા માટે નળાકારીય લેવાની એની ચર્ચા આપણે ઉપર કરી ગયા છીએ કે આર અંતરે આવેલા નળાકારની સપાટીના તમામ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્ર એક સમાન હોય, અને આપણે ગાઉસનો નિયમ જ્યારે ભણ્યા
त्यारे याद करो तो त्यां एवं भण्या था के गाउसियन सपाटी छे ए गमे तेवी न लई शकाय, पण एवी गाउसियन सपाटी लेवी जोईए के जेना दरेक बिंदुए विद्युत क्षेत्र छे ए एक समान मळे। तो अहीं आपणे नळाकारीय सपाटी छे ए वधु सहेली पड़शे, एटले नळाकारीय गाउसियन सपाटी छे ए ध्यानमां लीधी। हवे गाउसना नियम परथी फ्लक्स फाई बराबर क्यू अपॉन एप्सिलॉन जीरो, आने आपणे समीकरण एक कहीए। तो जे नळाकारीय गाउसियन सपाटी छे एमांथी ए बंद सपाटी एटले के बंद नळाकार माथी बहार आवतुं कुल फ्लक्स केटलुं छे ए मेळवी लईए अने डाबी बाजू मूकी दईए समीकरण एक मां, अने नळाकार गाउसियन सपाटी वडे घेरातो विद्युत भार केटलो छे એ મેળવી લઈએ અને એ મૂકી દઈએ તો આપણને વિદ્યુત ક્ષેત્ર જે છે એ મળી જશે। તો પહેલા આપણે જે નળાકાર છે એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે એની આપણે ગણતરી કરી લઈએ। તો નળાકાર ની સપાટીમાંથી બહાર આવતું कुल विद्युत फ्लक्स इतले के फाई एनी गणतरी करिए। तो फाई बराबर फाई नळाकारनी वक्र सपाटी वत्ता फाई नळाकारनु आडछेद, अने आपणे फ्लक्स जे छे ए जाणीए छीए फ्लक्स फाई बराबर ई डॉट डेल्टा एस एवं छे। तो ई अने डेल्टा एस नो गुणाकार जे छे ए आपने फ्लक्स आपशे। तो हवे आ बन्ने जे वक्र सपाटी अने आडछेद छे एना माटे ई अने डेल्टा एस केम छे ए जोई लईए। तो जुओ आ वक्र सपाटी परनो एक सूक्ष्म क्षेत्रफळ खंड लईए डेल्टा एस, तो आ डेल्टा एस नो क्षेत्रफळ सदिश जे छे ए आम आवशे। सपाटी ने स्थानिक रीते लंब होय एम, अने विद्युत क्षेत्र तो आपणे जोईए छीए के विद्युत क्षेत्र तारनु जे छे ए त्रिज्यावर्ती अने बहार तरफ छे, आ विद्युत क्षेत्र ने रजू करता सदिश छे। तो तमे जुओ छो के वक्र सपाटी माटे ई अने डेल्टा एस बन्ने एक ज दिशामां छे, इतले एना माटे फ्लक्स जे छे ई डॉट डेल्टा एस बराबर ई डेल्टा एस थसे, कॉस थीटा जे छे ए वन थसे, थीटा जीरो होवाने लीधे। परंतु नळाकारनी जे वक्र सपाटी छे सॉरी आडछेद छे आ आडछेद लो, तो आ आडछेद माटे क्षेत्रफळ सदिश डेल्टा एस आ दिशामां थशे अने विद्युत क्षेत्र तो आज दिशामां छे ई। तो आ नळाકારના આડછેદ માટે ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો, અને એવી જ રીતે અહીં તમે જુઓ નીચેનો આડછેદ ત્યાં ડેલ્ટા એસ એ આ બાજુ હશે સપાટીને લંબ અને આ ઈ, તો આ કિસ્સામાં પણ આ થીટા જે છે એ 90 ડિગ્રી થશે। અને આપણે ઈ ડોટ ડેલ્ટા એસમાં જો ઈ ડેલ્ટા એસ કોસ થીટા લઈએ થીટા 90 હોવાથી કોસ થીટા શૂન્ય થાય અને ફ્લક્સ નહીં બહાર આવે। તો આ ફાઈ વક્ર સપાટી જે છે એ શૂન્ય થશે અને ફાઈ વક્ર સપાટી નહીં આડછેદ જે છે એ શૂન્ય થશે અને ફાઈ વક્ર સપાટી જે છે એ નોન ઝીરો થશે અને એ આપણે ગોતવું છે। તો વક્ર સપાટી માટે વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ અને આડછેદ માટેનું ફ્લક્સ જે છે એ શૂન્ય થશે બરાબર આ ટોટલ ફ્લક્સ ફાઈ છે ઈ ડેલ્ટા એસ કોસ ઝીરો બરાબર ઈ આપણે ગોતવાનું છે
डेल्टा एस एटले नळाकारनी वक्र सपाटीनु क्षेत्रफळ अथवा तो नळाकारनु क्षेत्रफळ ए थशे 2 पाई आर एल। एल जे छे ए आपणे नळाकारनी लंबाई लीधी छे, आर जे छे ए एनी त्रिज्या थई। तो आने आपणे समीकरण नंबर 2 कही दईए, एटले नळाकारनी सपाटीमांथी बहार आवतुं फ्लक्स केटलुं छे ए आपणने मळी गयुं। हवे आवी ज रीते तारनी एकम लंबाई दीठ विद्युत भार, तारनी एकम लंबाई दीठ विद्युत भार एटले याद करावी दऊं विद्युत भारनी रेखीय घनता, विद्युत भार लेमडा होवाथी एल लंबाई के जे नळाकार घेरे छे एटली ज लंबाई एटले अहीं थी अहीं सुधीनी आटली लंबाई एल लंबाई मां रहेलो विद्युत भार एने आपणे क्यू कहीए, आ सपाटी वडे घेरातो विद्युत भार थयो ए थशे लेमडा एल जेटलो। समीकरण नंबर 3। तो समीकरण 1 परथी आपणे जो विद्युत क्षेत्र मेळवू होय गाउसना नियमथी तो बंद पृष्ठ लई बंद पृष्ठमांथी पसार थतुं फ्लक्स अने बंद पृष्ठ वडे घેરાતો વિદ્યુત ભાર આ બે વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ। તો આપણે એ બંને સમીકરણ 2 અને સમીકરણ 3 માં એની ગણતરી કરી નાખી। તો હવે આ બંને કિંમતો છે એ એમાં મૂકી દઈએ। સમીકરણ 2 અને 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા थेरफोर डाबी बाजू विद्युत फ्लक्स समीकरण 2 पर थी ई इंटू 2 पाई आर एल ए थशे बराबर समीकरण 1 में क्यू लेमडा एल छे डिवाइडेड बाय एप्सिलॉन 0। हवे लेमडा एल जे छे ए बन्ने बाजू थी कैंसल थशे एटले तमे जुओ खास नळाकारीय सपाटीनी लंबाई तमे गमे तेटली राखो एना पर विद्युत क्षेत्र छे ए आधार राखतु नथी। थेरफोर ई बराबर लेमडा अपॉन 2 पाई आर ने नीचे लई जाइए तो 2 पाई एप्सिलॉन 0 आर आ अनंत लंबाईना तार वडे उद्भवता विद्युत क्षेत्रनु सूत्र छे जे तार थी आर अंतरे आवेला बिंदुए सूत्र विद्युत क्षेत्र दर्शावे छे। हवे आपणे आकृतिमां स्पष्ट छे के आजे विद्युत क्षेत्र छे त्रिज्यावर्ती अने बहार तरफ छे, तो जो सदिश स्वरूपे लखवू होय तो आने आम लखी शकाय ई वेक्टर बराबर लेमडा अपॉन 2 पाई एप्सिलॉन 0 आर इंटू आर कैप अथवा तो टेक्सबुक में एन कैप आप्यु छे જ્યાં એન કેપ અથવા તો આર કેપ એ ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ છે। જો એન કેપ લખો તો પણ કોઈ વાંધો નથી, એ એનું એ જ થશે। તો આ જે સમીકરણ છે સમીકરણ નંબર આને 4 કહી દઈએ, તો સમીકરણ 4 એ અનંત લંબાઈના સુરેખ વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર દર્શાવે છે। હવે મટીરિયલમાં આ ટોપિક જે આપ્યો છે એ કેવી રીતે છે એની આપણે ઝડપથી જેમ દર વખતે ચર્ચા કરીએ છીએ એમ કરી લઈએ। તો આ ટોપિક જે છે એ પેજ નંબર 41 પર આપ્યો છે। મટીરિયલ જો તમારી સામે હોય તો મટીરિયલ કાઢો। આ પ્રશ્ન જે છે એ જ્યારે જૂનો સિલેબસ હતો ગુજરાત બોર્ડનો ત્યારે પણ 2 કે 3 વખત પૂછાઈ ગયું છે, અને નવા સિલેબસની એક એક્ઝામ લેવાની એમાં પણ આ પૂછાઈ ગયો છે। 3 માર્કના વિભાગમાં આ પૂછાય છે એટલે પ્રશ્ન અગત્યનો। જુઓ આકૃતિ એ એમાં તાર બતાવ્યો છે, જે આપણે આકૃતિ સમજાવી એની જ આકૃતિ અહીં છે।
तो पहलू आपणे ए जोयुं के लेमडा आनी विद्युत प्रवाह घनता छे, सॉरी विद्युत भार घनता छे बराबर लेमडा, अने ए अक्षीय सममिति धरावे छे एटले अक्षथी तमाम बिंदुए क्षेत्र सरखुं होय। एनो मतलब एवो थाय के त्रिज्यावर्ती दिशामां ओ थी आवेला पी जेवा बिंदुए जेटला सदिशो दोरीए एनो तार फरते वर्तुळाकार मार्गे फेरवीए तो जे परिघ परना पी पी डबल प्राइम जेवा बिंदुओ छे ए पासे विद्युत क्षेत्रनुं मूल्य एक समान होय। अने आवा तमाम बिंदु पासे विद्युत क्षेत्रनी दिशा त्रिज्यावर्ती बहार तरफ त्यारे जो धन विद्युत भार घनता होय, त्रिज्यावर्ती अंदर तरफ त्यारे ज्यारे ऋण विद्युत भार घनता होय। तो आ सममिति अने एना परथी विद्युत क्षेत्र कई रीते मळे एनी समजूती छे। हवे P1 अने P2 एवा बे सूक्ष्म खंडो आप्या छे, आपणे जे ऊपर आकृतिमां चर्चा करी एक P1 छे अने एक P2 छे, अने એના વડે ઉદ્ભવતું પી બિંદુ પાસેનું ક્ષેત્ર અને પરિણામી ક્ષેત્ર કઈ રીતે ત્રિજ્યાવર્તી છે એની સમજૂતી છે એ આ ચોથા મુદ્દામાં તમને આપેલી છે। હવે નેક્સ્ટ જે છે એ છે ગાઉસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કઈ રીતે કરવી તેની સમજૂતી। તો એમાં જુઓ, આર ત્રિજ્યા અને એલ લંબાઈની એક ગાઉસિયન સપાટી આપણે અત્યારે ધ્યાનમાં લેશું, એટલે આ જે છે એ આપણી ગાઉસિયન સપાટી છે। તો આ ગાઉસિયન સપાટી બંધ નળાકાર છે, એને ત્રણ ભાગમાં વહેંચી નાખીએ, એક ગાઉસિયન સપાટી આ વક્ર થશે અને બીજી જે છે એ બે ગાઉસિયન સપાટીઓ બે આડછેદ થશે। તો આખું જે ક્ષેત્રફળ જે છે એને બે વિભાગમાં વહેંચી દીધું, ફાઈ ક્રોસ સેક્શન અને ફાઈ સરફેસ, સરફેસ એટલે નળાકારની વક્ર સપાટી। તો આડછેદ માટે ઈ અને ડેલ્ટા એસ પરસ્પર લંબ છે એટલે ફ્લક્સ શૂન્ય થાય, અને નળાકારની વક્ર સપાટી માટે ઈ અને ડેલ્ટા એસ સમાંતર છે એટલે એના માટે કોસ થીટા જે છે એ 1 થશે, થીટા 0 થશે। તો ઈ ડેલ્ટા એસ એ ફ્લક્સ બહાર આવશે અને એ ઈ ઇન્ટુ 2πRL જેટલું છે। તો કુલ ફ્લક્સ બે ફ્લક્સનો સરવાળો કરીએ તો એ ઈ ઇન્ટુ 2πRL એ સમીકરણ 1 છે। અને એલ લંબાઈનો ગાઉસિયન નળાકાર વડે ઘેરાતો વિદ્યુત ભાર લેમડા ઇન્ટુ એલ થાય। આમ તો તમને આ કેવી રીતે આવ્યું એ ખબર પડી ગઈ હોય, પણ જો ત્રિરાશિ મૂકીને કોઈને સમજવું હોય તો એમ પણ સમજી શકાય કે લંબાઈ વ્યાખ્યા પરથી એક એકમ જેટલી હોય તો આ લંબાઈમાં રહેલો વિદ્યુત ભાર એ વ્યાખ્યા મુજબ લેમડા જેટલો હોય। તો એલ લંબાઈમાં વિદ્યુત ભાર કેટલો, તો એ લેમડા ઇન્ટુ એલ જેટલો થશે, જે અહીંયા સમીકરણ 2માં તમને દર્શાવ્યું છે। તો આ 1 જે છે એ ગાઉસના નિયમની ડાબી બાજુ અને 2 જે છે એ ગાઉસના નિયમની જમણી બાજુ આપણે જો મૂકી દઈએ તો આ ગાઉસનો નિયમ છે અને એ સમીકરણ 1 અને 2 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો વિદ્યુત ક્ષેત્રનું આ સૂત્ર મળશે। અને સદિશ સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો એ આમ લખાય, એન કેપ ખાસ લખજો નીચે, એ ત્રિજ્યાવર્તી દિશાનો એકમ સદિશ છે। તો આ જે સમીકરણ છે આ સમીકરણ એ તાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ થયું। અને એક બીજી વસ્તુ તમને MCQમાં કામ લાગશે એ કહી દઉં, આ સમીકરણની મદદથી અનંત લંબાઈના વિદ્યુત ભારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ તારથી અંતર આરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, લેમડા 2πε0 અચળ છે, તો અંતર સાથે વિદ્યુત ક્ષેત્રનો બદલાવ એ 1/r મુજબ થાય છે। તો જો આ કિસ્સા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર આરનો આલેખ લેવામાં આવે, ઈ વિરુદ્ધ અંતર આરનો આલેખ, તો આ આલેખ જે છે એ આવો મળશે, જે પ્રપોર્શનલ ટુ 1/r, વાય પ્રપોર્શનલ ટુ 1/x નો જે આલેખ મળે એવો આલેખ જે છે એ અહીંયા મળશે। આ MCQ નીટ અને JEEમાં જે પૂછાય છે એમના માટે ઇમ્પોર્ટન્ટ મટીરિયલમાં તમે સાઈડમાં કોઈક જગ્યાએ પછી દોરી નાખજો।
तो आ गाउसना नियमनो पहलो उपयोग छे अनंत लंबाईना व्यवहार में जोईए तो अति लांबा तार वडे उद्भवतु विद्युत क्षेत्र आज समीकरण छेल्लू तारव्यू लेम्बडा अपॉन टू पाई एप्सिलॉन जीरो आर एनु सूत्र छे। तो आ टॉपिक खूबज अगत्यनो छे, जेटली आम तो एवं कहवाय छे के ज्यां सुधी न आवडे आखो टॉपिक त्यां सुधी लखी लखी अने पाकू करवू जोईए, तो तमे आ टॉपिक सरस रीते तैयार करी नाखजो। थैंक यू वेरी मच।